आगामी राज्य कक्षा प्रजासत्ताक पर्व की खूब उत्साह ने उल्लासभेर उजवणी करवामां आवशे। एना आयोजन भागरूपे तंत्र तरफ थी दरेक प्रकार की तैयारी करवामां आवेल छे। मुख्य जे कार्यक्रमों की बात करूँ तो 25मी तारीखे सवारे 11:30 थी 12 कलाकनी वच्चे माननीय मुख्यमंत्रीशी द्वारा जिल्लाना लोकार्पण अने खातमुहूर्त अने भूमिपूजनना जे पण कामो तैयार छे एनुं लोकार्पण खातमुहूर्त अने भूमिपूजन ई लोकार्पण ई खातमुहूर्त अने ई भूमिपूजन करवामां आवशे। जे कार्यक्रम एपीएमसी खाते राखवामां आवेलो छे। त्यारबाद एट होमनो कार्यक्रम जेमां माननीय राज्यपालश्री અને માન્ય મુખ્યમંત્રીશ્રી, માન્ય પ્રભારી મંત્રીશ્રી અને અન્ય ઉચ્ચ અધિકારીઓ અને જિલ્લાના જે આગેવાનો છે એમની ઉપસ્થિતિમાં એટ હોમ કાર્યક્રમનું આયોજન કરેલું છે। તે ત્રિકોણી ખોડિયાર મંદિર ગ્રાઉન્ડ હળદર રોડ ખાતે 4:25 થી 5:30 દરમિયાન આયોજન કરવામાં આવેલું છે। ત્યારબાદ રાજ્યના યુવક સેવા અને સંસ્કૃતિ વિભાગ તરફથી ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ એ જ જગ્યાએ એટલે કે ત્રિકોણી ખોડિયાર મંદિર ગ્રાઉન્ડ હળદર રોડ ખાતે 25મીના સાંજે 6 થી સાંજે રાતે 9 સુધી આયોજિત કરવામાં આવેલો છે અને કાર્યક્રમ પૂર્ણ થયે ભવ્ય આતશબાજી પણ રાખવામાં આવેલી છે। અને આ કાર્યક્રમ પણ ખરેખર ખૂબ જ રાજ્યકક્ષાનો અને ઉમદા પ્રકારનો કાર્યક્રમ હશે કે જે બોટાદની જનતાને આ કાર્યક્રમ માણવાનો દાવો મળશે। ત્યારબાદ 26મીએ સવારે 9 માન્ય રાજ્યપાલશ્રી દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે। તેમાં પણ માન્ય મુખ્યમંત્રીશ્રી અને રાજ્યના માન્ય મુખ્ય સચિવશ્રી, અધિક મુખ્ય સચિવશ્રી ગૃહ વિભાગ અને અન્ય તમામ ઉચ્ચ અધિકારીશ્રીઓ અને રાજ્યના ડાયરેક્ટર જનરલ પોલીસ એ તમામ ઉપસ્થિત રહેનાર છે। અને આ પણ રાજ્યકક્ષાનો કાર્યક્રમ હોય એમાં ખૂબ જ આકર્ષક જિલ્લા કક્ષાની 3 કૃતિઓ અને ત્યારબાદ રાજ્ય પોલીસ વિભાગ તરફથી વિવિધ ડોગ શો, અશ્વ શો, ભવ્ય પરેડ, બાઇક સ્ટન્ટ વિવિધ કાર્યક્રમો રાખવામાં આવેલા છે। અને ખરેખર એવા કાર્યક્રમો છે કે જે કદાચ આવનારા વર્ષોમાં પણ કદાચ બોટાદની જનતાને આ પ્રકારના કાર્યક્રમોનો લાભ, સરકારી કાર્યક્રમોનો લાભ નહીં મળે। તો મારી સૌ પત્રકાર મિત્રો, મીડિયાના મિત્રોના માધ્યમથી બોટાદની જાહેર જનતાને ભાવભર્યું આમંત્રણ છે કે આ તમામ કાર્યક્રમોમાં એટલે કે 25મીએ સવારે માન્ય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે જે લોકાર્પણ ખાતમુહૂર્ત અને ભૂમિપૂજનનો કાર્યક્રમ છે, 25મીએ સાંજે હળદર રોડ ખાતે ત્રિકોણી ખોડિયાર મંદિર ગ્રાઉન્ડ ખાતે જે કાર્યક્રમ છે સાંસ્કૃતિક કાર્યક્રમ, અને 26મીએ જે પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાનો પરેડનો કાર્યક્રમ છે, તમામમાં ઉત્સાહભેર વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહે અને આ કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરે તેવી મીડિયાના માધ્યમથી હું બોટાદની સમગ્ર જનતાને અપીલ કરું છું। આ કાર્યક્રમના ઉજવણીના ભાગરૂપે અમુક ફ્રી ઇવેન્ટ પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નક્કી કરવામાં આવે છે। એમાં આજથી એટલે કે 22મી બોટાદ નગરપાલિકા ટાઉન હોલ ખાતે મેઘાણી વંદનાનો એક નહેરો રાખવામાં આવ્યો છે, જે અભયસિંહ રાઠોડ અને લલિતા ઘોડદરા આ ખ્યાતનામ કલાકારો દ્વારા નહેરો રજૂ કરવામાં આવશે। સાથે સાથે 23 તારીખે ટાઉન હોલ ખાતે દેશભક્તિ ગીત અને કવિ સંમેલનનો પણ કાર્યક્રમ સારું આયોજન કરવામાં આવ્યું છે। એ સિવાય 24મી તારીખે પ્રી ઇવેન્ટમાં જિલ્લાના લોકો માટે એક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે સરકારી હાઈસ્કૂલ બોટાદ ખાતે, અને એ જ દિવસે ત્યાં રાત્રે 7 થી 10 એક કસુમળ ડાયરો જે ગુજરાતના ખ્યાતનામ કલાકાર દેવરાજ ગઢવી દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે। તો આ તમામે તમામ કાર્યક્રમોમાં બોટાદની જનતાને હું અનુરોધ કરું છું કે આ તમામ કાર્યક્રમનો લાભ લે, મોટી સંખ્યામાં પધારીને, જેથી કરીને આખા રાજ્યકક્ષાની આપણી જે ઉજવણી છે એ આખા જિલ્લામાં દીપી ઉઠે।